गुड मॉर्निंग बाळ मित्रों, केम छो? मजामां ने? आजे आपणे धोरण एक कलरव अने पाठ नंबर 10 वडदादा। हवे आपणे पाठ तो समझी गया, आपणे जांबोडो काव्य पण गाव्यु अने शब्दो पण आपणे जोया। हवे बाळ मित्रों, आजे आपणे प्रवृत्ति करवानी छे नंबर 6। शुं कीधुं छे? ओळखो अने रंग पूरो। एटले के जे अहींया आ घोळ छे एमां जे अक्षर आपेलो छे ए अक्षर आने अंदर छे। हवे ए अक्षर ने अपने शोधवानो छे अने एनी अंदर कलर पूरवानो छे। हवे तमारी पासे कोई पण कलर होय, हवे कोई एक ज कलर लेवानो छे, केम के आपणे एक अक्षर शोधी अने बतावानो छे। एटले कोई एक कलर आपणे हाथमां लई अने ज्यां स देखाय त्यां आपणे स ऊपर कलर पूरवानो छे। तो बाळ मित्रो, जुओ मारी हाथमां आ केसरी कलर छे, तो मने ज्यां स देखाशे एमां हूँ केसरी कलर पूरी दईश। आ रीते आपणे केसरी कलर पूरवानो छे। हवे आपे बीजी लाइनमां जोशुं तो बे नंबर ऊपर स देखाशे, तो आपणे एमां केसरी कलर पूरी देवानो। हवे त्रीजी लाइनमां अहींया बीजा नंबर ऊपर, पछी आगळ જઈને છેટ નીચે, તો આપણે આ સ છે એના ઉપર કલર પૂરી દીધા, 1 2 3 અને 4। હવે બાજુમાં જુઓ, અહીંયા રાઉન્ડ છે એમાં કયો અક્ષર લખેલો છે? થ, થ થળનો થ। તો હવે એમાં જે તમને છ દેખાય એનામાં તમારે કલર પૂરી દેવાનો છે। તો આપણે અહીંયા દેખાય છે તો હું કલર પૂરી દીધો। તમારે પણ તમારી બુકમાં પાઠ્ય પુસ્તકમાં આ રીતે કલર પૂરી દેવાનો છે। આપણે બારે ન નીકળી જાય અને અંદર પણ આપણે આ સફેદ કલરની જગ્યા ન દેખાય કાગળની, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો બાળ મિત્રો, આપણે આ થ પણ પૂરું કરી દીધું। હવે નીચે જુઓ, કયો છે આ ઠ? ઠળિયાનો ઠ। તો હવે આપણે આની અંદર ઠળિયાનો ઠ અક્ષર છે એ આપણે શોધવાનો છે। હવે એમાં જે ઠળિયાનો ઠ દેખાય એમાં તમારે કલર પૂરી દેવાનો છે। તો અહીં ઠળિયાનો ઠ દેખાય છે, તો એમાં તમારે આ કેસરી કલર પૂરી દેવાનો છે। તો હું અહીં પૂરી દીધો કેસરી કલર, પછી બીજો અહીં દેખાય છે તો એમાં પણ કેસરી કલર પૂરી દીધો। હવે આગળ ક્યાંય મને દેખાતો નથી, તો અહીંયા બે ઠળિયાના ઠ આપેલા છે એમાં કલર પૂરી દીધો। હવે બાજુમાં તમને શું દેખાય છે? ઢ, ઢગલાનો ઢ। તો આ જે ઢગલા જેવું આપણે આપેલું છે એમાં જે ઢ છે એમાં આપણે કલર પૂરી દેવાનો છે। તો પેલો જ ઉપરનો છે ઢગલાનો ઢ, તો એમાં આપણે કલર પૂરી દેવાનો। હવે કોઈ એક અક્ષરના જે છે એમાં તમે કોઈ એક કલર પૂરી શકો। હવે તમે અહીંયા સ છે તો એમાં તમે પીળો, પછી આમાં લાલ, આમાં કોઈ પણ બીજો કલર તમે પૂરી શકો છો, લાલ, પીળો, કેસરી, પણ એક ચિત્રમાં એક જ કલર વાપરવાનો છે। હવે બીજો અહીંયા દેખાય છે ઢ, તો એને પણ આપણે પૂરી દઈએ। વજન નથી દેવાનું બાળ મિત્રો, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બારે ન નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। ઢગલાનો ઢ આપણે બોલતું જવાનું અને કલર પૂરતું જવાનું છે, પછી અહીં ઢગલાનો ઢ। હવે તો બાળ મિત્રો, આ તો તમને સરસ મજાનો આવડી ગયું છે, ઓળખતા પણ આવડી ગયું છે, કલર પૂરતા પણ આવડી ગયો છે। તો આ રીતે તમારે અહીં પૂર્ણ કરી દેવાનું। હવે અહીંયા નંબર 7 શું કીધું છે? આંગળી ફેરવો, એટલે કે આપણે સ્પર્શ ઇન્દ્રિયો દ્વારા આપણે માહિતી લેવાની છે। એટલે કે આપણે આંગળીથી આની ઉપર આંગળી ફેરવશું એટલે આપણા મગજ સુધી આ કાર્ય પહોંચશે। તો આપણે પહેલાં ઉપર આંગળી રાખવાની અને જે અહીંયા એરો આપેલો છે એના ઉપર ને ઉપર આપણે આંગળી ફેરવતું જવાનું, બોલતું જવાનું, કયો છે? ઢગલાનો ઢ। આપણે 5 વખત આંગળી ફેરવવાની અને બોલતું જવાનું, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, બરાબર? તો હવે તો આપણે યાદ રહી ગયું। હવે બાજુમાં કયો અક્ષર છે? ઠળિયાનો ઠ, તો આપણે અહીંયા આંગળી રાખવાની, પછી આ રીતે ફરાવતું જવાનું, બોલતું જવાનું, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, પછી આ શ,
હવે અહીંયા આપણે આંગળી રાખવાની અને સગડીનો સ, સગડીનો સ આ રીતે આપણે બોલતું જવાનું, સગડીનો સ, સગડીનો સ આ રીતે આપણે એક અક્ષર ઉપર પાંચ વખત આંગળી ફરાવવાની છે. પછી થ, થ થળનો થ, તો અહીં આંગળી રાખી ઉપર આંગળી લેતું જવાનું, થળનો થ, થળનો થ, થળનો થ આ રીતે આપણે આંગળી ફેરવી અને આ કાર્ય પૂરું કરી દેવાનું છે. હવે બાળમિત્રો બાજુમાં જોઈએ આપણે, હવે બાજુમાં શું કીધું છે, ટપકા જોડો અને લખો. હવે બાળમિત્રો આ કાર્ય તો આપણે ઘણું બધું કર્યું અને મજા પણ આવે છે, આ કાર્ય આપણે આનંદથી કરીએ છીએ. કેમ કે ટપકા જોડવાનું તો આપણે કેવી મજા આવે, કેમ કે અક્ષર લખેલું છે એના ઉપર આપણે પેન્સિલ ફરાવતું જવાનું છે. હવે અહીં ઢગલાનો પેલો અક્ષર કયો છે, ઢગલાનો ઢ, તો આ ટપકા આપેલા છે એની ઉપર ને ઉપર આપણે પેન્સિલ મૂકતું જવાનું અને લખતું જવાનું અને બોલતું જવાનું, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ. હવે આ જે ઉપર આપણે લાઈન લખી તો હવે તો આપણે લખતા આવડી ગઈ એટલે નીચે આપણે લખી દેવાનું, ઉપરનો જોઈને જ આપણે આ લાઈનથી અડી અને નીચેની લાઈન સુધી આમ લખવાનું, ઢગલાનો ઢ, ઢગલાનો ઢ, એવી રીતે અહીં સુધી લખી દેવાનું. હવે નીચે પણ એવી જ રીતે, આ કયો અક્ષર છે, ઠળિયાનો ઠ, તો પહેલાં તમારે ટપકા જોડી દેવાના, ટપકા ઉપર ને ઉપર તમારે પેન્સિલ મૂકવાની, વજન નથી દેવાનું, આડી અવળી તમારી પેન્સિલ ના નીકળી જાય એનું ધ્યાન રાખજો અને નીકળી જાય તો ઇરેઝ કરી અને ફરીથી લખવાનું. આ રીતે તમારે પૂરું કરી દેવાનું છે અને નીચે ઉપર જે રીતે આપણે લખ્યું એ રીતે જ તમારે આ લાઈનને અડી અને અહીંયા સુધી લખવાનું, ઠળિયાનો ઠ, ઠળિયાનો ઠ, બોલતું જવાનું અને લખી દેવાનું. એવી રીતે સ, થ અને કને માથે મીંડું કમ. હવે આ બધા ટપકા તમારે જોડવાના છે અને નીચે તમારે સારા અક્ષરે લખી દેવાનું છે. હવે એવી જ રીતે બાળમિત્રો તમારે પાછળના પેજમાં પણ આ ઉપર મીંડું છે એ તમારે અક્ષર વાંચવાના છે, ટપકા જોડવાના છે અને નીચે લખી દેવાના છે. આ કયો અક્ષર છે, ઢગલાનો ઢ, ઢને માથે મીંડું ઢમ. આ કયો છે, ઠળિયો, ઠને માથે મીંડું ઠમ. એવી જ રીતે સને માથે મીંડું સમ, થને માથે મીંડું થમ. હવે આ રીતે આપણે પેલા ટપકા જોડવાના, ઢને માથે મીંડું ધમ. હવે અહીંયા ટપકું તો આપેલું છે, પેલા આપણે આ અક્ષર છે એ પૂરું કરતું જવાનું અને બોલતું જવાનું. એવી જ રીતે આપણે અહીં નીચે આ બે લાઈનને અડકી અને ઉપર જેમ લખેલું છે એ રીતે જ લખી દેવાનું. એવી જ રીતે નીચે આ રીતે ટપકા જોડી અને લખતું જવાનું, બોલતું જવાનું અને પૂરું કરી દેવાનું છે. તો એવી જ રીતે બાળમિત્રો તમારે અહીં સુધી પૂર્ણ કરી દેવાનું છે. તો મજા આવશે ને બાળમિત્રો, હવે તો આ સરસ મજાનું કાર્ય તમે આનંદથી પૂર્ણ કરજો, કેમ કે હવે તો તમને આ ફાવી ગયું છે અને આવડી પણ ગયું છે. તો બાળમિત્રો અહીં સુધી પૂર્ણ કરી દેજો, આગળ આપણે આગલા ભાગમાં ભણીશું. અસ્તુ.